હેલો ગાઈઝ, ફ્લાયવિલના આજના અને આ લાસ્ટ લેક્ચરની અંદર એક લાસ્ટ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવાનું છે. દેટ ઇઝ પંચિંગ પ્રેસ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આની પહેલાંના એક્ઝામ્પલ આઈ હોપ કે તમે જોઈ લીધા હશે અને એમાં કાંઈ ડિફિકલ્ટી નહીં હોય. તો ફ્લાયવિલ જે છે એનો અત્યાર સુધી આપણે એવો યુઝ જોયો હતો કે જ્યારે એન્જિનની અંદર આપણે ઇનપુટની અંદર વેરીએશન આવે છે, જ્યારે એન્જિનની અંદર સપોઝ 4 સ્ટ્રોક એન્જિન છે એની અંદર એક પાવર સ્ટ્રોકની અંદર આપણને જે છે એ એનર્જી મેક્સિમમ મળતી હોય છે અને બાકીના સ્ટ્રોકની અંદર આપણે એનર્જી ગેઇન કરવાની હોય છે ફ્લાયવિલ પાસેથી. તો એવા કેસની અંદર ફ્લાયવિલ જે છે યુઝ થતું હતું. હવે કંઈક અલગ કેસ જોઈએ, દેટ ઇઝ પંચિંગ પ્રેસ. તો ફર્સ્ટ ઓફ ઓલ પંચિંગ પ્રેસ એટલે શું એ હું તમને થોડું સમજાવી દઉં કે વોટ ઇઝ પંચિંગ પ્રેસ. આ ઇન્ડસ્ટ્રીયલ પંચિંગ પ્રેસ છે, મેટલ શીટ જે આવે એને કટ કરવા માટે. આ જે છે એ ફ્લાયવિલ છે અને એની અંદર અહીંયા આગળ જે છે એનો વર્કપીસ અથવા તો કાંઈ પણ શીટ તમે કહી શકો છો એ રાખવાની હોય છે, જેની ડાય અહીંયા હોય છે. ઉપરથી એનો જે છે એ કનેક્ટિંગ રોડ અથવા તો તમે પંચ કહી શકો અથવા તો જે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર જ્યાં આગળ સ્લાઇડર હોય છે એનું રેસિપ્રોકેટિંગ મિકેનિઝમ અહીંયા આગળ હોય છે ક્યાંક, જે રેસિપ્રોકેટ થતું હોય છે અને આ રીતે જે છે પંચ થાય છે. હું તમને એક વિડીયોની અંદર બતાવું કે કઈ રીતે ચાલતું હોય છે. સી, આ એક ફીડર કે છે કે જેની અંદર એક મેટલની રોડ જે છે એ એની અંદરથી જે છે જાય છે તમારા પંચિંગ પ્રેસની અંદર, અહીંયા આગળથી એ જાય છે. અહીંયા આગળ પંચિંગનું કામ જે એકચ્યુઅલી ચાલી રહ્યું છે, સી ધીસ ઇઝ ફ્લાયવિલ. અહીંયા આગળ જે બતાવી રહ્યું છે દેટ ઇઝ ફ્લાયવિલ. સી, આ જે છે એ પંચનું કામ કરે છે. અત્યારે દર એક રિવોલ્યુશન એ એક પંચ કરે છે. અહીંયા જે રીતે કોઈ ડાય ગોઠવેલી હશે એના એકોર્ડિંગલી આ જે મેટલની એક સ્ટ્રીપ આવે છે એના અલગ અલગ એ ડાયની એવી રીતે એરેન્જમેન્ટ કરી છે કે એ દરેક સાયકલે દરેક પંચે એના ડિવાઇડ થઈ જાય અલગ અલગ પાર્ટ્સની અંદર અને એનો કંઈક રેગ્યુલર શેપ આપે છે. એની શું યુઝ છે એ દરેક એપ્લિકેશન ઉપર ડિપેન્ડ છે શું કામ આ ટાઈપનું શેપ રાખ્યું. આપણું કામ એ જોવાનું છે કે પંચિંગ કઈ રીતે થઈ રહ્યું છે. અહીંયા આગળથી ફીડિંગ અપાય છે અને અહીંયાથી પંચ થાય. આપણે આ બધું મિકેનિઝમ નથી અત્યારે સમજવાનું. વી આર ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પંચિંગ પ્રેસ, એસ્પેશિયલી ઇન ફ્લાયવિલ. શું કામ પંચિંગ પ્રેસ જે છે ફ્લાયવિલની અંદર યુઝ થાય છે એ આપણે જોઈએ છીએ અત્યારે અને એ આગળ સમજવાનું છે. પણ સૌથી પહેલાં એની માટે તમને ફ્લાયવિલ અને પંચિંગ પ્રેસ શું છે એ ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે આઈ એમ શોઈંગ ધ વિડીયો. આ બી ફ્લાયવિલ જ છે બરાબર. ઘણી એપ્લિકેશન એવું હોય કે એની અંદર તમારે ડ્યુઅલ ફ્લાયવિલની જરૂર પડે તો એવા કેસ પણ આવે છે. જેમ કે કોલ્ડ હેડિંગ મશીન આવે બોલ્ટ મેકિંગ મશીનરીની અંદર, તો એની અંદર અથવા તો રિવેટિંગ મશીનની અંદર ડબલ સ્ટ્રોક કોલ્ડ હેડેડ મશીન જેને કહેવાય છે એની અંદર પણ ડ્યુઅલ ફ્લાયવિલનો યુઝ થાય છે. તો એ ડિપેન્ડ કરે છે એપ્લિકેશન પર. ઓકે, તો ધીસ ઇઝ ધી પંચિંગ પ્રેસ, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જે છે એ તમને બુકમાં કઈ ફિગર આપી છે એ હું તમને બતાવું છું અત્યારે અને એની અંદર તમને પહેલાં સમજાવી દઉં શું છે. ફ્લાયવિલ જે છે એ મોટરથી ચાલતું હોય છે ઓબ્વિયસલી. આની અંદર ઇનપુટ છે એ મોટર છે, મોટરથી જે છે એ ફ્લાયવિલ રન થાય છે અને એ ફ્લાયવિલ રન કરે છે તમારી ક્રેન્કને. ક્રેન્ક જે છે એનું કંઈક મોશન થાય છે અને એના લીધે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર, સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર જે છે એ રેસિપ્રોકેટ આ રીતે થતું હોય છે અને આ તમારી જે છે એ ડાય છે નીચે. આ જે છે તમારી કોઈ પ્લેટ છે કે જેને તમારે શીયર કરવાની છે, જેની અંદર તમારે પંચ ઓપરેશન જોઈએ છે. જે નીચે ડાયનો શેપ હશે એના એકોર્ડિંગ અહીંયા આગળ પંચ થઈ જશે બરાબર. અત્યારે આપણે સર્ક્યુલર રિઝ્યુમ કરીને ચાલીએ છીએ તો આ ક્રેન્ક રોટેટ થશે એમ અહીંયા આગળ પંચિંગ ઓપરેશન થશે. આવું કંઈક એનું મિકેનિઝમ છે. ફરી વખત કહી દઉં, મોટર છે એ ફ્લાયવિલને ડ્રાઈવ કરે છે, ફ્લાયવિલ જે છે એ ક્રેન્કને ડ્રાઈવ કરે છે અને ક્રેન્ક છે એ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમથી જે છે આ રીતે પંચિંગ ઓપરેશન થાય છે. દરેક પંચની અંદર પંચિંગ પ્રેસની અંદર આ જ મિકેનિઝમ હોય છે ઓલવેઝ.
થોડું ઘણું મશીનરી પોતપોતાના રીતે ડિફર થાય છે અને ડાયની અંદર ચેન્જ હોય છે. યુઝરને અથવા તો ઇન્ડસ્ટ્રીને જે પણ ટાઈપની ડાય જોતી હોય એ ટાઈપની ડાય અને એ ટાઈપની પંચ અહીંયા સેટ કરેલું હોય છે. વન બાય વન જોતા જઈએ, ડિફરન્ટ ધીસ ઇઝ ડિફરન્ટ ધેન એન્જિન. આનો યુઝ જે છે એન્જિન કરતાં ડિફરન્ટ છે. હું તમને સમજાવું છું કામ, કે મને એક વસ્તુનો પહેલાં તમે વિચારો મનમાં કે એન્જિન જે હતું એની અંદર તમારે ઇનપુટ જે આવતું હતું, તમે જ્યાંથી ઇનપુટ લેતા હતા એ ઇનપુટની અંદર વેરિએશન હતું. હા હતું, બિકોઝ આપણે ફોર સ્ટ્રોક એન્જિનની અંદર એક જ સ્ટ્રોક એવો હતો કે જેની અંદર આપણને પાવર મળતો હતો, એક્સેસ એનર્જી મળતી હતી. બાકીના ત્રણ સ્ટ્રોક જે છે એની અંદર એનર્જી વોઝ લેસ દેન રિક્વાયર્ડ એનર્જી, અથવા તો મેઇન ટોર્ક લાઇનથી નીચે હતો. તમે ગ્રાફ જુઓ તો આવા કેસની અંદર આપણે ત્યારે ફ્લાયવ્હીલનો યુઝ કર્યો, બરાબર. પણ તમે આ કેસ થોડો વિચારો તો શાંતિથી, આની અંદર શું છે, આ મોટર છે એ ઇનપુટ ટોર્ક તરીકે છે, બરાબર. અહીંયાથી આપણને ઇનપુટ મળે છે, મોટરના આરપીએમ તો કોન્સ્ટન્ટ હોય, બરાબર. આ તમને આના ટોર્ક કે આરપીએમ જે કાંઈ કહી દો એ તમારે કોન્સ્ટન્ટ હોવાનું. ટોર્કના ટર્મ્સની અંદર જ વાત કરીએ આપણે કે આના ટોર્ક જે છે એ ઇનપુટ કોન્સ્ટન્ટ રહેવાનું છે. હવે તમે આઉટપુટ વિચારો, એન્જિનની અંદર શું હતું કે ઇનપુટની અંદર ઇનપુટ ટોર્કની અંદર વેરિએશન હતા અને જે આપણે લોડ જોતો હતો ક્રેન્કશાફ્ટ ઉપર એક આપણે કોન્સ્ટન્ટ જોતો હતો. આપણે થોડા ફ્લક્ચ્યુએશન થઈને ગાડી ચલાવવાના છીએ, બરાબર. આપણે કોન્સ્ટન્ટ સ્પીડે ગાડી જોઈએ છે, કોન્સ્ટન્ટ સ્પીડે એન્જિનને આરપીએમ જોઈએ છે, રાઈટ. તો ઇનપુટ લોડની અંદર ઇનપુટ ટોર્કની અંદર જે વેરિએશન હતું અથવા તો જે ફ્લક્ચ્યુએશન હતું સ્પીડની અંદર એને કંટ્રોલ કરવા માટે આપણે ફ્લાયવ્હીલ લીધું, જેથી કરીને આપણા આઉટપુટ લોડ જે છે, જે કે ક્રેન્કશાફ્ટ ઉપર આપણે જે લોડ જોઈએ છે એ આપણને કોન્સ્ટન્ટ મળે. હવે આની અંદર તમે કેસ વિચારો આખો કે ઇનપુટ આપણને કોન્સ્ટન્ટ મળે છે, લોડ વેરિએશન ક્યાં આગળ છે? આઉટપુટની અંદર જે ક્રેન્ક ઉપર લોડ આવશે એની ઉપર વેરિએશન આવશે. તો આ કેસની અંદર પણ આપણે ફ્લાયવ્હીલનો યુઝ કરશું, બરાબર. સમજીએ કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ છે. ફ્લાયવ્હીલ યુઝડ ઇન એન્જિન ટુ રિડ્યુસ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ વેન લોડ ઓન ધ ક્રેન્કશાફ્ટ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ ઇનપુટ ટોર્ક વેરાઇઝ ડ્યુરિંગ ધ સાયકલ. આપણે મેં તમને જે વાત કરી એ વર્બલ અહીંયા લખેલી છે કે એન્જિનમાં જે ફ્લાયવ્હીલનો યુઝ થતો હતો તો ફ્લક્ચ્યુએશન ને સ્પીડની અંદર ફ્લક્ચ્યુએશનને રિડ્યુસ કરવા માટે થતો હતો, કે જે ઇનપુટની અંદર હતું, બરાબર. ઇનપુટ ટોર્ક જે છે ઇટ વોઝ વેરાઇંગ ડ્યુરિંગ ધી સાયકલ. અને આપણે ક્રેન્કશાફ્ટ ઉપર જે છે એ કોન્સ્ટન્ટ લોડ જોતો હતો, લખ્યું છે ને અહીંયા, વેન ધ લોડ ઓન ક્રેન્કશાફ્ટ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ ઇનપુટ ટોર્ક વેરાઇઝ વિથ ધી સાયકલ, ડ્યુરિંગ ધી સાયકલ ઇનપુટ ટોર્ક વેરાઇટ થતું હતું અને લોડ જે છે આપણને ક્રેન્કશાફ્ટ ઉપર કોન્સ્ટન્ટ જતો હતો. બટ અહીંયા આ કેસની અંદર ફ્લાયવ્હીલ કેન ઓલ્સો બી યુઝડ વેન ઇનપુટ ટોર્ક ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ લોડ વેરાઇઝ ડ્યુરિંગ ધી સાયકલ, લાઈક પંચ પ્રેસ, રિવેટિંગ મશીન. મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું બોલ્ટ, આ પણ કોલ્ડ હેડિંગ મશીનની અંદર થાય. તો પંચ પ્રેસ, રિવેટિંગ મશીન આ બધાની અંદર શું છે કે ઇનપુટ કોન્સ્ટન્ટ છે આપણું, સે ઇનપુટ ટોર્ક ઇઝ કોન્સ્ટન્ટ. મોટર છે કોન્સ્ટન્ટલી તમને સપ્લાય કરે છે પાવર અથવા તો ટોર્ક અને લોડ વેરાઇઝ ડ્યુરિંગ ધી સાયકલ. આઉટપુટ લોડ જે છે એની અંદર વેરિએશન આવે છે અને આ વેરિએશનની અંદર સ્પીડની અંદર ફ્લક્ચ્યુએશન ના આવે એટલા માટે થઈને જે છે એ ફ્લાયવ્હીલનો અહીંયા યુઝ કરીએ છીએ. ક્રેન્ક ઇઝ ડ્રીવન બાય મોટર વિચ સપ્લાઈઝ કોન્સ્ટન્ટ ટોર્ક એન્ડ પંચ ઇઝ એટ ધ પોઝિશન ઓફ ધ સ્લાઇડર ઇન અ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. જેમ મેં તમને કીધું, અહીંયા ડાયરેક્ટલી નથી બતાવ્યું, ક્રેન્ક મોટર જે છે એ ડ્રાઈવ નથી કરતી, વચ્ચે ફ્લાયવ્હીલ છે અને એ સબસિક્વન્ટલી ડ્રાઈવ કરે છે ક્રેન્કને. મતલબ એક શાફ્ટ ઉપર પણ હોઈ શકે દરેક વસ્તુ, મોટર, તમારું ફ્લાયવ્હીલ અને ક્રેન્ક ત્રણેય એક શાફ્ટ ઉપર હોઈ શકે છે. તો આ રીતે ડ્રાઈવિંગ છે, આનું મિકેનિઝમ છે. અને જ્યાં આગળ સ્લાઇડર હોય, સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર, ત્યાં આગળ પંચ આપેલું છે. જે મેં તમને વાત કરી હતી વર્બલી એ આની અંદર ઇન રાઇટિંગ ઇટ ઇઝ એક્સપ્લેન્ડ. ધ લોડ એક્ટ્સ ઓનલી ડ્યુરિંગ વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2. હવે થોડાક એંગલની અંદર આપણે આવીએ. સપોઝ સાયકલ ચાલુ થાય છે અહીંયાથી અને ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર મોશન કરે છે એવું સમજો. તો જ્યારે અહીંયા આગળ તમારી ક્રેન્ક પહોંચે છે, જે ફિગરમાં બતાવેલી છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 1, ત્યાંથી પંચિંગ તમારું સ્ટાર્ટ થાય, તમારી પ્લેટને શિયર કરવાનું ત્યાંથી ચાલુ કરે અને જેટલી થિકનેસ હશે તમારી પ્લેટની ત્યાં સુધી એ શિયર કરશે અને ત્યાં સુધી આ ડાયની અંદર છેક સુધી પંચ તમારું જશે.
ક્યાં સુધી કેટલી થિકનેસ છે, તો એ એની ઉપર તમારો ક્રેન્ક એંગલ નક્કી થાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થી થીટા ઇઝ ઇક્વલ ટુ 2 આટલા સુધી તમારું પંચ ઓપરેશન થાય છે, અને એટલા દરમિયાન જ લોડ જે છે એ એક્ટ કરે છે આની ઉપર. આઉટપુટ લોડ જે છે અહીંયા આગળ તમારે મેક્સિમમ જરૂર પડે, કેમ કે અહીંયા તમારે તાકાતની જરૂર છે, પાવરની જરૂર છે, અને ત્યાં આગળ તમારે શીયર કરવાનું છે. એટલે પંચની જે જેટલો પણ એનર્જી જોઈએ એ દરેકે દરેક એનર્જી, બધી એનર્જી અહીંયા આગળ યુઝ થઈ જવાની છે. તો આખા તમારો ક્રેન્ક જે તમારી રોટેટ કરે છે એમાં ખાલી થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થી થીટા ઇઝ ઇક્વલ ટુ 2 આટલામાં જ તમારે કામ છે મેઇન. તો બરાબર અહીંયા આગળ લોડ જે છે એ તમારો મૂળ એક્ટ કરે છે. ધ લોડ ઇઝ ઝીરો ફોર ધ રેસ્ટ ઓફ ધ સાયકલ. જેમ તમને કીધું એમ કે અહીંયાથી અહીંયા આગળ જ્યાં સુધી રોટેટ કરશે થીટા ઇઝ ઇક્વલ ટુ 2 થી લઈને થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને ત્યાંથી પાછું થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ત્યાં સુધી ઇટ વિલ રોટેટ આઈડિયલી, આઈડિયલી રોટેટ કરશે. કોઈ જ લોડની જરૂર નથી, ને પંચ તો ખાલી એક જ વાર કરવો નાની એવી આટલી થિકનેસ માટે, અને એટલા માટે આટલા નાના એવા એંગલ માટે જ તમારે જે છે એ લોડની જરૂર પડે છે. બાકી આખી સાયકલ દરમિયાન તમારું ક્રેન્ક જે છે એ આઈડિયલી ખાલી રિવોલ્વ કરશે, ખાલી રોટેટ થશે, એટલે લોડ ફોર ધ રેસ્ટ ઓફ ધ સાયકલ ઇઝ ઝીરો. નાવ યુ થિંક વોટ વિલ હેપન ઇફ ફ્લાયવિલ ઇઝ નોટ યુઝડ. હું સમજાવું તમને, ફ્લાયવિલ જો યુઝ ન કર્યું હોય તો શું થાય એ થોડું આપણે જોઈએ. સમજો કે અત્યારે સીધી મોટર જે છે એ ક્રેન્ક સાથે અટેચ કરી છે, વચ્ચે ફ્લાયવિલ નથી, ભૂલી જાઓ થોડી વાર માટે. હવે અત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે હું મોટર ચાલુ કરીશ અને અહીંયાથી હું અહીંયા સુધી પહોંચીશ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સુધી, તો ત્યાં સુધી શું થશે, મારી સ્પીડ ઇન્ક્રીઝ થશે. બરાબર અહીંયા સુધી પહોંચશે ત્યાં સુધી સ્પીડ ઇન્ક્રીઝ થતી રહેશે. જેમ જેમ એંગલ વધતો જશે એમ સ્પીડની અંદર ઇન્ક્રીમેન્ટ આવશે. અહીંયા આગળ જેમ આવશે, જ્યાં આગળ તમારી ક્રેન્ક પહોંચશે ત્યારે તમારી સ્પીડ થઈ જશે 0. બરાબર, જો પાવર હશે તો, પાવર નહીં હોય તો પંચ જ નહીં થાય. એઝ્યુમ કરો કે પંચ જ થઈ ગયું. બરાબર, તો સ્પીડના ટર્મ્સની અંદર વિચારો તો અહીંયા આગળથી સાવ 0 સ્પીડ હતી, હવે અહીંયાથી તમારી સ્પીડ ચાલુ થાય ઇન્ક્રીઝ થવાની. બરાબર, જેમ અહીંયા સુધી પહોંચે છે 270 ડિગ્રી, અહીંયા આગળ 180, અહીંયા 270, મેક્સિમમ સ્પીડ અહીંયા આગળ 360, એનાથી વધારે સ્પીડ. હજી જેમ જેમ અહીંયા સુધી પહોંચે સ્પીડની અંદર કન્ટિન્યુઅસ ઇન્ક્રીમેન્ટ આવે છે, બીકોઝ મોટર ઇઝ કન્ટિન્યુઅસલી સપ્લાઈંગ ધ પાવર. પાછું જ્યારે અહીંયા આગળ પહોંચે પછી પાછી સ્પીડ જે મિનિમમ અથવા તો સાવ 0 થવાની પોસિબિલિટી છે, પછી પાછી અહીંયા આવે તો પછી પાછી સ્પીડની અંદર ઇન્ક્રીમેન્ટ. તો આ વસ્તુ જે છે એ ડિઝરેબલ નથી. બરાબર, કેમ કે આની અંદર તમને નથી એનર્જી મળતી કે નથી તમને સ્પીડની અંદર કંટ્રોલ મળતો, કોઈ જ વસ્તુ છે એ ડિઝરેબલ નથી. તમે પંચિંગ પ્રેસનો મેં તમને હમણાં જે વિડીયો બતાવ્યો એની અંદર તમે જોયું હશે કે એની અંદર ક્યાંય પણ સ્પીડની અંદર વેરિએશન નહોતું, વેધર ઇટ વોઝ પંચિંગ ઓર નોટ, એની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ હતી. તો એ તમને ખ્યાલ ન આવતો હોય, બાકી દરેકે દરેક એનર્જી છે ફ્લાયવિલની અંદરથી કન્ટિન્યુઅસલી એબ્ઝોર્બ અને થતી હોય છે, કે કન્ટિન્યુઅસલી કાં તો એબ્ઝોર્બ કરે ને કાં તો એ ફ્લાયવિલ એનર્જી કન્ઝ્યુમ કરે. તો એ જે છે એ ડિઝરેબલ નથી આ વસ્તુ. જો ફ્લાયવિલ યુઝ ના કરો તો આ વસ્તુ મેં તમને જે કેસ કીધો એ વસ્તુ બની શકે. તો એટલા માટે દસ ધ ફ્લાયવિલ હેઝ ટુ એબ્ઝોર્બ ધી એક્સેસ એનર્જી અવેલેબલ એટ વન સ્ટેજ. મતલબ કે કયું સ્ટેજ, કે જ્યાં તમારી સાયકલ આઈડિયલી ફરે છે ત્યાં સુધી, એન્ડ હેઝ ટુ મેક અપ ધ ડેફિશિયન્ટ એનર્જી એટ ધી અધર સ્ટેજ ટુ કીપ ધ ફ્લક્ચ્યુએશન ઓફ ધ સ્પીડ વિધિન પરમિસિબલ લિમિટ્સ. એટલે કે અહીંયાથી અહીંયા સુધી જ્યાં સુધી ફ્લાયવિલ, જ્યાં સુધી તમારી સાયકલ આઈડિયલી ફરે છે ત્યાં સુધી ફ્લાયવિલે શું કરવાનું કે એનર્જી જે છે એને એબ્ઝોર્બ કરી જ લેવી પડે, અને જ્યારે એનર્જીની જરૂર છે અને અહીંયા ડેફિશિયન્સી છે, યુઝ કર્યું છે વર્ડ ડેફિશિયન્ટ, મતલબ કે ડેફિશિયન્સી એટલે ઓછી પડે છે જ્યારે એનર્જી, ત્યારે ફ્લાયવિલ જે છે એ શું કરશે કે એનર્જીને રિલીઝ કરશે. બરાબર, હેઝ ટુ મેકઅપ ધ એનર્જી. મેકઅપ મતલબ કે એની સાથે તૈયારી રાખવી પડે કે એટલી એનર્જી જે છે એ રિલીઝ કરશે આટલા એંગલ દરમિયાન. બરાબર, અને એ જે સ્પીડની લિમિટ જે છે ફ્લક્ચ્યુએશન આવ્યું એ જે છે એ વિધિન પરમિસિબલ લિમિટ્સ હોવી જોઈએ, કે એનાથી વધારે સ્પીડની લિમિટ, સોરી સ્પીડની અંદર ફ્લક્ચ્યુએશન જે છે એ ડિઝરેબલ નથી. તો આ રીતે જે છે એ પંચિંગ પ્રેસ જે છે એ કામ કરતું હોય છે. ધીસ ઇઝ ડન બાય ચૂઝિંગ સ્યુટેબલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ફ્લાયવિલ. મતલબ કે એના ડાયમેન્શન્સને જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે જે એના એકોર્ડિંગ ટુ ડિસાઇડ થતું હોય છે. હવે થોડું ડેરિવેશન બાજુ જઈએ, કે આની થિયરી સી બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. કહેવાનું રહી ગયું તમારે તમને કે એ ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિયરી, એક્ઝામની અંદર પૂછાવાની પોસિબિલિટીઝ ઘણી જ છે. બરાબર, અગર ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ લેવાય છે તો 100% પૂછા, 100% તો કાંઈ ના કહી શકે, બટ ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી.
તો ફ્લાયવ્હીલની હવે થોડું ડેરિવેશન બાજુ જોઈએ, તો સમજો કે લેટ ઈ ઇવન સોરી બી ધ એનર્જી રિક્વાયર્ડ ફોર પંચિંગ અ હોલ. હોલને પંચ કરવા માટે સમજો કે ઈ વન જેટલી તમારે એનર્જીની જરૂર છે. એઝ્યુમ કરો ધીસ એનર્જી ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ સાઇઝ ઓફ ધ હોલ પંચ. ઓબ્વિયસ વસ્તુ છે કે જેમ હોલ મોટું હશે ડાયામીટરમાં અથવા તો શિયરિંગ એની થિકનેસ એની વધારે હશે, તો જેમ એરિયા સાઇઝ વધારે એમ તમારે એનર્જીની વધારે જરૂર પડે. ધ થિકનેસ ઓફ ધ મટીરિયલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ. જેમ મેં વાત કરી એમ થિકનેસ અને મટીરિયલની પ્રોપર્ટી ઉપર પણ ડિસાઇડ કરે છે કે એનર્જી કેટલી જોઈએ એક હોલને પંચ કરવા માટે. તો અત્યારે એઝ્યુમ કરો કે એક હોલને પંચ કરવા માટે ઇવન જેટલી એનર્જીની તમારે જરૂર છે. ધ્યાનથી સમજજો, નહીં સમજાય આગળ ના વધતા ફરી વખત જોજો વિડીયોને. ઇવન જેટલી એનર્જી જરૂર છે હોલને પંચ કરવા માટે, એક હોલને પંચ કરવા માટે સમજો કે ઇવન જેટલી એનર્જીની જરૂર છે. ડી વન સમજો કે ડાયામીટર ઓફ હોલ વિચ ઇઝ પંચ, ટી વન એની થિકનેસ, ટાવ યુ મતલબ અલ્ટિમેટ શીયર સ્ટ્રેસ ઓફ ધી પ્લેટ મટીરિયલ, મટીરિયલની પ્રોપર્ટી એક છે. તો મેક્સિમમ શીયર ફોર્સ રિક્વાયર્ડ ફોર પંચિંગ કેટલો થાય, મેક્સિમમ શીયર ફોર્સ મને કેટલો જોઈશે, ફોર્સની વાત કરી છે બરાબર. એટલે સ્ટ્રેસ મીન્સ ફોર્સ અપોન એરિયા, તો એની અંદર તમે જે છે શીયર ફોર્સને તમે સબ્જેક્ટ બનાવો, તો એરિયા કેટલો શીયર થાય છે મલ્ટીપ્લાઈડ બાય અલ્ટિમેટ શીયર સ્ટ્રેસ કેટલું છે, આ એની મટીરિયલ પ્રોપર્ટી એની ઉપર એ ડિપેન્ડ કરે બરાબર. તો એરિયાનો કેટલો થાય મને એ કહો, સર્કલ છે સમજો બરાબર, સર્કલ હોય તો એનો એરિયા શિયર કેટલો થાય છે, તો આ એની વોલ જે છે સિલિન્ડર જેવો જે શેપ બન્યો એની વોલ, એનો પેરીમીટર કેટલો થાય, પરિઘ પાઈ ઇન્ટુ ડી બરાબર, સર્ક્યુલર ઇન્ટુ હું થિકનેસ આપી દઉં તો એ આખો એરિયા થઈ ગયો જેટલો શિયર થાય છે બરાબર. તો એ જ અહીંયા વાત કરી છે કે એરિયા ઇન્ટુ શિયર સ્ટ્રેસ. સો દેટ ઇઝ પાઈ ઇન્ટુ ડી વન ઇન્ટુ ટી વન, એટલે આટલો એરિયા થઈ ગયો ઇન્ટુ ટાવ યુ સફિક્સની અંદર યુ, દેટ ઇઝ અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ. તો પાઈ ડી ટી મતલબ પાઈ ડી વન ઇન્ટુ ટી વન બરાબર, કે જેટલો હોલ પંચ કરવાનો છે એની થિકનેસ જેટલી છે ઇન્ટુ ટાવ. ઇટ ઇઝ એઝ્યુમ દેટ ધ હોલ ઇઝ પંચ્ડ, એઝ ધ હોલ ઇઝ પંચ્ડ ધ શિયર ફોર્સ ડિક્રીઝ ઇઝ યુનિફોર્મલી ફ્રોમ મેક્સિમમ વેલ્યુ ટુ ઝીરો. હા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આ વસ્તુ હું જે સમજાવું છું એ સમજો, અને એટલા માટે જ અત્યારે વિડીયોનું ઇમ્પોર્ટન્સ છે કે બુકની અંદરથી આ વસ્તુ તમને ડાયરેક્ટ આપી દીધી છે. હું જે હવે સમજાવવા જઈ રહ્યો છું એ તમને બુક સીધી વાંચશો ખોરમી તો નહીં સમજાય. આ વસ્તુ જે છે અહીંયા આગળ મેં તમને ગ્રાફ બતાવ્યો, ક્યાંય આપ્યો નથી બુકની અંદર. હું તમને તમારી સમજણ માટે સમજાવું છું બરાબર, કે તમને અન્ડરસ્ટેન્ડિંગ આવે. ઇટ ઇઝ એઝ્યુમ દેટ એઝ ધ હોલ ઇઝ પંચ ધ શિયર ફોર્સ ડિક્રીઝ ઇઝ યુનિફોર્મલી ફ્રોમ મેક્સિમમ વેલ્યુ ટુ ઝીરો. જેમ જેમ તમે હોલને પંચ કરતા જાઓ છો એમ તમારો શિયર ફોર્સની વેલ્યુ ઘટતી જશે ને, ઓબ્વિયસ વસ્તુ છે. એટલો હોલ તમારે પંચ કરવો તો અહીંયા તમને મેક્સિમમ ફોર્સની જરૂર પડશે. જેમ જેમ તમે નીચે આવતા જાઓ છો એમ તમારા ફોર્સ જેટલો અપ્લાય કરવાનો છે એની જરૂર ઓછી થશે, અને છેલ્લે છેલ્લે તમારો ફોર્સ સાવ શિયર થઈ જશે એટલે એ ઝીરો થઈ જશે ને, ઓબ્વિયસ વસ્તુ છે. તો હું એને ગ્રાફ પ્લોટ કરું એક, કે ફોર્સ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટનો, અથવા તો થિકનેસ કહી શકો ને આને, કેમ કે આ થિકનેસ જે છે એ કોની છે, આ હોલની થિકનેસ છે. તો આ હોલ જેમ જેમ હું શેર કરતો થતું જશે હોલ તમારું, એમ એમ જે છે એની થિકનેસ જે છે એ રિડ્યુસ થતી જશે, અને જેમ જેમ થિકનેસ રિડ્યુસ થતી જશે એમ શેર ફોર્સની રિક્વાયરમેન્ટ ઓછી થતી જશે. તો જ્યાં થિકનેસ સી ઓછી છે વધારે છે, મેક્સિમમ થિકનેસ જેટલી શેર કરવાની બાકી છે ત્યાં મેક્સિમમ ફોર્સની જરૂર છે. પછી સપોઝ થિકનેસ એટલી જ બાકી રહી, હાફ અહીંયા આગળ પહોંચ્યા, સપોઝ હાફ કટ થઈ ગયું તો શેર ફોર્સની વેલ્યુ પણ હાફ થઈ ગઈ, ઓછી જરૂર પડે. છેલ્લે પહોંચો છો મતલબ શેર થઈ જાય છે, થોડુંક જ બાકી છે ત્યારે એની ફોર્સની રિક્વાયરમેન્ટ સાવ મિનિમમ ને પછી ઝીરો, મિનિમમ ને પછી ઝીરો. તો એનો એક આવો ગ્રાફ બને બરાબર. તો હવે મને એમ કહો કે આ ગ્રાફનો એરિયા કેટલો, આ ટ્રાયેંગલ જેટલો બરાબર. હવે ટ્રાયેંગલની અંદર તમારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો કેટલો થાય, વન હાફ મલ્ટીપ્લાઇડ બાય ધીસ મલ્ટીપ્લાઇડ બાય ધીસ, સિમ્પલ. તો વર્ક ડન ઓર એનર્જી રિક્વાયર્ડ ફોર પંચિંગ અ હોલ, તો આ પંચને હોલ કરવા માટે રિક્વાયર્ડ એનર્જી કેટલી છે, તો કે આ ગ્રાફની અંદર જે છે એનો એરિયા જે છે એ જ મારું વર્ક ડન થઈ જાય. તો મતલબ કે વન હાફ થિકનેસ ઇન્ટુ શિયર ફોર્સ, વન હાફ થિકનેસ ઇન્ટુ શિયર ફોર્સ, તો આ થઈ ગઈ તમારી એનર્જી ઇ વન બરાબર.
એક હોલને પંચ કરવા માટે આટલી જરૂરી છે એનર્જી, એ આપણે ઇક્વેશનથી જોઈ લીધું, મેથેમેટિકલી છે આપણે જે એ જોઈ લીધું છે. આટલું સમજાણું? ગુડ. એઝ્યુમિંગ વન પંચિંગ ઓપરેશન પર રિવોલ્યુશન, ધ એનર્જી સપ્લાય ટુ ધ શાફ્ટ પર રિવોલ્યુશન શુડ ઓલ્સો બી ઇક્વલ ટુ ઇવન. બરાબર. તો આપણે એવું એઝ્યુમ કરીએ કે એઝ્યુમિંગ વન પંચિંગ ઓપરેશન પર રિવોલ્યુશન, જે હંમેશા દરેક જગ્યાએ હોય છે કે એક રિવોલ્યુશનની અંદર એક પંચ થાય છે, ધ એનર્જી સપ્લાય ટુ ધ શાફ્ટ પર રિવોલ્યુશન શુડ બી ઓલ્સો બી ઇક્વલ ટુ ઇવન. હવે સમજો, મારે એનર્જી આ, અચ્છા આપણે તમને એવું ના સમજાતું હોય કે આ બધું શું કામ કરીએ છીએ, તો તમને કહી દઉં કે ઇવન અને ઇટુ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી આપણે ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ અત્યારે. એટલે આપણે અત્યારે ઇવન જોઈએ છીએ કે આપણે એનર્જી ઇવન જોઈએ છે કેટલી ટોટલ આને પંચ કરવા માટે, તો કે ઇવન. તો અચ્છા, મોટર દ્વારા એટલી જ એનર્જી સપ્લાય થતી હોવી જોઈએ ને, તો જ મને મોટર જો છે એક રિવોલ્યુશનની અંદર મને ઇવન જેટલી એનર્જી સપ્લાય ન કરે તો હું મારું હોલ પંચ કેવી રીતે કરું? બરાબર. તો ઇવન જેટલી એનર્જી જે છે એ મને જો મારી મોટર સપ્લાય કરે તો જ આ પંચ પોસિબલ થાય. ઓબ્વિયસ વસ્તુ છે. તો આપણે પહેલાં એ જાણી લીધું કે એક હોલને પંચ કરવા માટે જરૂરી કેટલી એનર્જી છે, એટલી એનર્જી મને મોટર દ્વારા મળવી જોઈએ, બસ. તો એઝ્યુમિંગ વન પંચિંગ ઓપરેશન પર રિવોલ્યુશન, એક રિવોલ્યુશનની અંદર એક પંચ થાય છે એવું એઝ્યુમ કરીએ, જે પ્રેક્ટિકલ કેસની અંદર એ જ દેટ ઇઝ ટ્રુ, એ જ સાચું છે. ધ એનર્જી સપ્લાય ટુ ધ શાફ્ટ પર રિવોલ્યુશન શુડ ઓલ્સો બી ઇક્વલ ટુ ઇવન. અને મોટર દ્વારા જે એનર્જી મળે છે એ પણ ઇવન જેટલી હોવી જોઈએ, તો જ પંચ થાય. ધ એનર્જી સપ્લાઈડ બાય ધ મોટર ટુ ધ ક્રેન્કશાફ્ટ ડ્યુરિંગ ધી એક્ચ્યુઅલ પંચિંગ ઓપરેશન. હવે સમજો આ શું કહેવા માગે છે, ધ્યાનથી સમજો, નહીંતર નહીં સમજાય. આપણે અત્યારે શું જોયું કે ઇવન જેટલી એનર્જી એઝ અ હોલ એક રિવોલ્યુશનની અંદર સપ્લાય થાય છે આપણને મોટર દ્વારા, પણ જ્યારે પંચ તમારું અહીંયાથી અહીંયા પહોંચે છે એટલા દરમિયાન કેટલી એનર્જી સપ્લાય કરે છે તમારી મોટર, એ હવે આપણે જોઈએ છીએ. કેમ કે અહીંયાથી અહીંયા દરમિયાન તો એ આખી સાયકલ દરમિયાન જે છે, સપોઝ સોરી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થી 360, ત્યાં કેટલી એનર્જી સપ્લાય કરશે ઇવન જેટલી, પણ જ્યારે અહીંયા આગળ તમારું હોલ પંચ થાય છે ત્યારે તમારી કેટલી એનર્જી જે છે એ તમને મોટર સપ્લાય કરતી હશે? તો કે જ્યારે થીટા 1 થી થીટા 2 સુધી પહોંચે તમારી ક્રેન્ક, એટલા એંગલ દરમિયાન કેટલી એનર્જી તમારી મોટર સપ્લાય કરતી હશે એ અત્યારે આપણે જાણીએ છીએ. બરાબર. કેમ કે જરૂર કરતાં તો ઓછી જ સપ્લાય કરતી હશે, ઓબ્વિયસ વસ્તુ છે. જરૂર કેટલી છે ઇવનની, પણ સપ્લાય કરી કેટલી કરે છે? બરાબર. અહીંયાથી અહીંયા સુધી પહોંચે એટલી. તો એ બંનેનો જો ડિફરન્સ લઈ લો તો મને ફ્લક્ચ્યુએશન મળી જાય, બસ એટલા માટે આપણે આ કરીએ છીએ. બરાબર. તો એની માટે જે છે ત્રિરાશી મૂકો. હવે આ ઇક્વેશન પણ તમને બુકની અંદર ડાયરેક્ટ આવી દીધું છે સીધું જ. ત્રિરાશી મતલબ કે ક્રોસ મલ્ટિપ્લિકેશન, જે ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ છે એ બોલતા હોય છે. તો આવું કંઈક સમજો, તો ઇક્વેશન ઝડપથી સમજાશે. તો એક રિવોલ્યુશનની અંદર જો ઇવન જેટલી એનર્જી સપ્લાય થતી હોય તો થીટા 2 માઇનસ થીટા 1 જેટલા એંગલની અંદર કેટલી એનર્જી સપ્લાય થતી હશે એ આપણે જોવાનું છે. એક રિવોલ્યુશનની અંદર, આખા રિવોલ્યુશનની અંદર જો ઇવન જેટલી એનર્જી સપ્લાય થાય તો થીટા 2 માઇનસ થીટા 1 આટલા એંગલની અંદર કેટલી એનર્જી સપ્લાય થતી છે. માઇન્ડ વેલ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, આ વસ્તુ તમને ક્યાંય નથી આપી, આ વસ્તુ જે છે એ ક્રોસ મલ્ટિપ્લિકેશન તમને ક્યાંય નથી આપ્યું. ઇક્વેશન ક્યાંથી આવે છે એ સમજવાની જરૂર છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. તો એની ઉપરથી બને છે આ ઇક્વેશન. તો કેટલી એનર્જી ઇ ટુ જેટલી, તો કઈ રીતે કહી શકે? ધીસ વન માઇન મલ્ટીપ્લાઇડ બાય ધીસ ડિવાઇડેડ બાય ધીસ. બરાબર. તો થીટા 2 માઇનસ થીટા 1 ઇન્ટુ ઇવન ડિવાઇડેડ બાય 2 પાય. વન રિવોલ્યુશન એટલે કેટલું થાય? 2 પાય થાય ને, 0 પાય 2 પાય. બરાબર. પાય મતલબ 180, 2 પાય મતલબ 360. રેડિયનની અંદર છે, આ ડિગ્રીની અંદર છે. તો જે છે એનર્જી, આ કઈ એનર્જી થઈ ગઈ? તો કે સપ્લાઈડ બાય ધ મોટર ડ્યુરિંગ એક્ચ્યુઅલ પંચિંગ ઓપરેશન, એટલે કે પંચિંગ થાય છે ત્યારે કેટલી એનર્જી છે? તો કે ઇ ટુ જેટલી એનર્જી. અને એ કેટલી થાય? આ ક્રોસ મલ્ટિપ્લિકેશન અથવા તો ત્રિરાશી મૂકો તો આટલી મળે તમને. બરાબર. તો આ ઇ ટુ એનર્જી કઈ છે? કે જ્યારે એકચ્યુઅલ પંચિંગ થાય છે ત્યારે મોટર કેટલી સપ્લાય કરે છે એનર્જી, એ થઈ ગયા ઇ ટુ. બરાબર. તો બેલેન્સ એનર્જી રિક્વાયર્ડ ફોર પંચિંગ કેટલી થાય? બંનેનો ડિફરન્સ. બરાબર. તો પંચિંગ માટે રિક્વાયર્ડ એનર્જી કેટલી થઈ ગઈ તમારે? ઇવન જે આખી દરમિયાન સપ્લાય થાય છે માઇનસ ઇ ટુ, કે એ તો સપ્લાય કરે જ છે, તો એટલી એનર્જી જે છે તમારે, દેટ ઇઝ રિક્વાયર્ડ ફોર પંચિંગ. અને એ તમે કોમન કાઢી લેશો એટલે તમને આ મળશે ઇવન ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ થીટા 2 માઇનસ થીટા 1 ઓવર 2 પાય. ઓકે. સો આ ઇક્વેશન તમને મળી ગયું. તો આ એનર્જી કઈ છે? તો કે ધીસ એનર્જી ઇઝ ટુ બી સપ્લાયડ બાય ધ ફ્લાય વ્હીલ બાય ધ ડીક્રીઝ ઇન ઇટ્સ કાઇનેટિક એનર્જી વેન ઇટ સ્પીડ ફોલ્સ ફ્રોમ મેક્સિમમ ટુ મિનિમમ. બરાબર. ફરી વાર વાંચીને સંભળાવું છું, ધ્યાનથી સમજો. આ એનર્જી કઈ છે?
તો કે ઇટ ઇઝ ટુ બી સપ્લાઈડ બાય ધ ફ્લાયવીલ. ફ્લાયવીલ દ્વારા સપ્લાય થશે ક્યારે? બાય ધ ડિક્રીઝ ઇન ઇટ્સ કાઇનેટિક એનર્જી. આ એનર્જી સપ્લાય કરી દેશે અને એની કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે. કંઈ કોમ્પ્રોમાઇઝ તો થાય ને, એનર્જી આપી એની સામે એની સ્પીડ ડિક્રીઝ થાય છે. ઇન ઇટ્સ કાઇનેટિક એનર્જી વેન ઇટ સ્પીડ ફોલ્સ ફ્રોમ મેક્સિમમ ટુ મિનિમમ, કેમ કે અહીંની સ્પીડ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે મેક્સિમમ હશે અને અહીંયા આગળ મિનિમમ થઈ જશે, ઝીરો નહીં થાય. કદાચ તમને દેખાય નહીં એટલી સ્પીડ ધીમી પડે જ્યારે પંચિંગ ચાલતું હોય ત્યારે, પણ એ મિનિમમ થશે કેમ કે પરમિસિબલ લિમિટની અંદર મિનિમમ થશે. તો મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી કેટલી થાય? ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ ઇ ટુ માઇનસ ઇ વન. અને આપણું આ ઇક્વેશન, તો આ થઈ ગયું તમારું પંચિંગ પ્રેસનું ઇક્વેશન, બરાબર. ધ વેલ્યુઝ ઓફ થીટા વન એન્ડ થીટા ટુ મે બી ડિટરમાઇન્ડ ઓનલી ઇફ ધ ક્રેન્ક રેડિયસ આર, લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ એલ એન્ડ ધ રિલેટિવ પોઝિશન ઓફ ધ જોબ આની વિથ રિસ્પેક્ટ ટુ ધ ક્રેન્ક એક્સિસ ઇઝ આર નોન. આની સાપેક્ષ એટલે આ બધી વસ્તુ તમને આપેલી હોય તો થીટા વન અને થીટા ટુ જે છે એ તમે ડિટરમાઇન કરી શકો. ઇન ધી એબસન્સ ઓફ ધ રિલેવન્ટ ડેટા વી એઝ્યુમ દેટ, જનરલી આપણે એક્ઝામ્પલની અંદર પણ આ જ લેવાનું થશે જ્યારે આવશે ત્યારે, કે થીટા ટુ માઇનસ થીટા વન અપોન ટુ પાય, આની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી આ ઇક્વેશનની અંદર? તો કે ઈ ટી અપોન ટુ એસ લઈ લેવાનું. ટુ એસ મતલબ કે સ્ટ્રોક લેન્થ, આ એસ જે છે દેટ ઇઝ સ્ટ્રોક લેન્થ. સ્ટ્રોક, અચ્છા હું તમને સમજાવી દઉં વોટ ઇઝ સ્ટ્રોક. તમારી ક્રેન્ક અહીંયાથી અહીંયા સુધી પહોંચે, બરાબર, એને એક સ્ટ્રોક લેન્થ કહેવાય, બરાબર. એને ટુ આર જેટલી હોય, કેમ કે રેડિયસ એકવાર અહીંયાથી પહોંચે અને અહીંયા સુધી ફરે, મતલબ આનું ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટરનો ડિફરન્સ લઈ લો તો પણ ચાલે તમને. સ્લાઇડર કંઈક મિકેનિઝમની અંદર તમને સમજાતું હોય તો પિસ્ટનની તમારી અથવા તો સ્લાઇડરની મેક્સિમમ મૂવમેન્ટ અહીંયાથી અહીંયા સુધીની જે છે એની લેન્થ લઈ લો, દેટ ઇઝ યોર સ્ટ્રોક લેન્થ. કેમ કે સ્ટ્રોક અહીંયાથી ચાલુ કરે છે અને અહીંયા પૂરો કરે છે, તો સ્ટ્રોક કેટલી ટ્રાવેલ કરે છે એને સ્ટ્રોકની લેન્થ કહેવાય. કેટલી હોય હંમેશા ક્રેન્ક જે છે એના પ્રમાણે ચાલે, કેમ કે સીધી વસ્તુ છે કે આ ક્રેન્ક જે છે અહીંયાથી ફરે અને અહીંયા સુધી આવે. અહીંયા આગળ ટોપ સેન્ટર, અહીંયા આગળ જ્યારે પહોંચે છે ક્રેન્ક ત્યારે સ્લાઇડર તમારું અહીંયા આગળ મેક્સિમમ ટોપ સેન્ટર ઉપર હશે. ક્રેન્ક ફરીને નીચે આવે છે ત્યારે તમારું સ્લાઇડર જે છે છેક નીચે હશે, બરાબર. તો અહીંયાથી અહીંયા સુધી આવે મતલબ કે આ બંનેનો જો હું એડિશન કરી દઉં, આટલો ડાયમીટર લઈ લઉં, તો એ મારી સ્ટ્રોક લેન્થ થઈ જાય. એટલે કે ટુ આર બરાબર તમારી સ્ટ્રોક લેન્થ થઈ શકે. તો આ જે છે એ ડેટા લઈ લઈએ છીએ આના બદલે, થીટા ટુ માઇનસ થીટા વન અપોન ટુ પાય, એની બદલે શું લઈ શકીએ? ટી અપોન ટુ એસ અથવા ટી અપોન ફોર આર, કેમ કે ટુ એસ ઇઝ ઇક્વલ ટુ ફોર આર, કેમ કે એસ બરાબર છે ટુ, સોરી, એસ બરાબર ટુ આર થાય, જેમ મેં તમને અહીંયા સમજાવ્યું, બરાબર. વેર ટી ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ ધ મટીરિયલ, જે આપણને ખ્યાલ છે. એસ સ્ટ્રોક ઓફ ધ પંચ, મેં તમને સમજાવ્યું કે ટુ ઇન્ટુ ક્રેન્ક રેડિયસ શું કામ થાય, બરાબર છે. તો આ થઈ ગઈ તમારી થિયરી પંચિંગ પ્રેસની. હવે એક આનો નાનો એવો એક ન્યુમેરિકલ લઈ લઈએ કે જેની ઉપરથી તમને સમજાશે. ઓકે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન બાય યુઝિંગ ધ સ્યુટેબલ રિલેશન ઓફ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી ડેલ્ટા ઇ એઝ ડિસ્કસ ઇન ધી આર્ટિકલ, વી કેન ફાઇન્ડ ધ માસ એન્ડ સાઇઝ ઓફ ધ ફ્લાયવીલ. આની ઉપરથી માસ અને સાઇઝ જે છે, મતલબ કે એની રીમ ડાયામીટર એન્ડ ઓલ, એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. એ એની અંદર એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે તમને આપવાની હતી. હવે છે એ જે આ એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈ લઈએ ફટાફટ, કે શું કીધું છે કે અ મશીન પંચિંગ 38 મિલીમીટર્સ હોલ ઇન 32 મિલીમીટર થિક પ્લેટ રિક્વાયર્સ 7 ન્યૂટન મીટર ઓફ એનર્જી પર સ્ક્વેર મીટર ઓફ શીયર્ડ એરિયા, બરાબર. તો આટલું જે છે એ આની અંદર અત્યારે આપણે રાખીએ છીએ. એક્ઝામ્પલ ન્યુમેરિકલ જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સમજાવું છું. આમાં કાંઈ ડાઉટ હોય તો મને વિધાઉટ ફેલ પૂછજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજવાની મજા આવ્યો છે, પણ થોડા ડાઉટ જનરેટ થઈ શકે છે. સો કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. થેન્ક યુ.